Namaskar. Welcome to the online learning platform of Shri AK Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar from Commerce Department, presenting my lecture on auditing and corporate governance. Apne agla lecture ma chalu audit ane varshik audit, continuous audit ane annual audit. આ બંનેનો ડિફરન્સ જે છે એ ડિસ્કસ સોરી આ બંનેનો જે અલગ અલગ ટોપિક જે છે એ ડિસ્કસ કર્યો. અત્યારે આપણે જે છે એ આ બંનેનો ડિફરન્સ એનો તફાવત ડિસ્કસ કરવાનો છે. આપણે આ બંનેના ટોપિક અલગ ડિસ્કસ કરીએ ત્યારે એનો અર્થ, એની વ્યાખ્યા, એના ફાયદા, મર્યાદા, મર્યાદા નિવારવા માટેની સાવચેતીઓ અને કોના માટે આ પ્રકાર જે છે અલગ અલગ એ સ્યુટેબલ છે, અનુકૂળ છે એની ચર્ચા કરી હતી. આ એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન જે છે બંને ક્વેશ્ચન, ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ, એ બંને અગત્યના છે અને એક્ઝામમાં તમને એનો તફાવતની દ્રષ્ટિએ પણ આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે. તો તફાવત આપણે જે છે એ અત્યારે ડિસ્કસ કરવાનો છે, કન્ટિન્યુઅસ ઓડિટ અને એન્યુઅલ ઓડિટનો. અહીંયા તફાવતના મુદ્દાઓ જે છે એ તમે સ્ક્રીન ઉપર જોતા જશો અને હું તમને ડિટેલ સમજાવતી જઈશ. તમારી ટેક્સ્ટબુક જે તમે ફોલો કરો છો એમાં મુદ્દાઓ કદાચ આપેલા નથી, તો આ જે પોઈન્ટ્સ છે તફાવતના એ તમે લખી લેજો બુકમાં કે ટેક્સ્ટબુકમાં. એટલે તમે જ્યારે પણ આ ક્વેશ્ચન પ્રિપેર કરો ત્યારે એને તમે પોઈન્ટને કન્સિડર કરી શકો, એટલે તમારું પ્રેઝન્ટેશન જે આન્સર લખો એનું સારું થાય. તો તફાવતનો પહેલો મુદ્દો છે વ્યાખ્યા. બંનેની જે વ્યાખ્યા છે એમાં એનો અર્થ સમાયેલો છે અને એ અર્થ જે છે એમાં તમને જે બંને કઈ રીતે અલગ છે, ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ, એ જોવા મળે. તો ચાલુ ઓડિટ જે છે એ નાણાકીય હિસાબી વર્ષ પૂરું થયા પહેલાં શરૂ કરવામાં આવે છે અને સમગ્ર મુદ્દત દરમિયાન ચાલુ રાખવામાં આવે છે અને એને ચાલુ ઓડિટ કે સતત ઓડિટ તેથી કહેવામાં આવે છે. જ્યારે વાર્ષિક ઓડિટ જે છે એ નાણાકીય હિસાબી વર્ષ પૂરું થયા પછી શરૂ કરવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે એક ઓડિટ જે છે, ચાલુ ઓડિટ, એ નાણાકીય વર્ષ પૂરું થયા પહેલાં અને એ દરમિયાન જ્યારે વર્ષ ચાલુ હોય હિસાબી વર્ષ ત્યારે જે છે એ કરવામાં આવે છે, અને જે વાર્ષિક ઓડિટ છે એ હિસાબી વર્ષ પૂરું થયા પછી કરવામાં આવે છે. તો આ મુખ્ય તફાવત બંનેનો વ્યાખ્યાની દ્રષ્ટિએ. ત્યારબાદ બીજો તફાવતનો મુદ્દો જોઈએ તો સમયની દ્રષ્ટિએ ઓડિટ ક્યારે કરવામાં આવે એ દ્રષ્ટિએ બંનેમાં તફાવત જોવા મળે છે. જે ચાલુ ઓડિટ છે એમાં હિસાબો વર્ષ દરમિયાન અમુક સમયના અંતરે ઓડિટ થાય છે. આખા વર્ષ દરમિયાન 15 દિવસે, એક મહિને કે 3 મહિને, ફોર્ટનાઇટલી, વીકલી, ક્વાર્ટરલી ઓડિટર અને એની ટીમ જે છે એ સંસ્થાની અસીલ ક્લાયન્ટની, કંપનીની, પેઢીની, ફર્મની મુલાકાત લે અને ઓડિટનું કામ જેટલું પણ સમય ગયો હોય એના હિસાબોનું તપાસવાનું કામ જે છે એ કરે. એટલે અહીંયા જે છે એ અમુક સમયના અંતરે ઓડિટનું કામ થતું રહે છે હિસાબી વર્ષ દરમિયાન. જ્યારે વાર્ષિક ઓડિટમાં હિસાબો વર્ષના અંતે એક જ વખત ઓડિટ કરવામાં આવે છે. તો આ થયો સમયની દ્રષ્ટિએ બંનેમાં તફાવત. ત્યારબાદ જોઈએ ક્રમની દ્રષ્ટિએ તફાવત. તો જે ચાલુ ઓડિટ છે એમાં હિસાબો જેમ જેમ લખાતા જાય તેમ તેમ એનું ઓડિટ જે છે એ થતું જાય છે. એટલે એકાદ મહિને ઓડિટર જે છે એ વિઝિટ કરતા હોય ક્લાયન્ટની, કંપનીની, તો એક મહિનાના હિસાબો લખાડા હોય એ ઓડિટ થઈ જશે. પછી નેક્સ્ટ જ્યારે પાછો ઓડિટર જે છે એ મુલાકાત લેશે ત્યારે એ મહિનાના ઓલરેડી થઈ ગયા હશે ચેક. એટલે બાકીનો જે સમય એની પહેલી મુલાકાતથી લઈને બીજી મુલાકાત વચ્ચે જે સમયનો હિસાબ લખાયા હશે એટલા જ એણે ચેક કરવાના રહેશે. જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષના હિસાબો લખાઈ ગયા પછી એનું ઓડિટ કરવામાં આવે છે. એટલે વાર્ષિક હિસાબમાં જે છે એ આખા ઓડિટ, આખા જે હિસાબો એક વર્ષના લખાઈ જાય ત્યારબાદ એ કરવામાં આવે છે. તો આ થયું ક્રમની દ્રષ્ટિએ બંનેમાં તફાવત. ત્યારબાદ રીતની દ્રષ્ટિએ તફાવત. કઈ રીતે બંને કરવામાં આવે છે ઓડિટ કે જેનાથી એ બંને અલગ છે. તો જે ચાલુ ઓડિટ છે એમાં ઓડિટ કાર્ય એક જ બેઠકે પૂરું નથી થતું. હમણાં જ આપણે વાત કરી કે એ આખા વર્ષ દરમિયાન અનેક વખત જે છે એ મુલાકાત લે છે અસીલની, પેઢીની,
એટલે ઓડિટ કાર્ય જે છે એ વારંવાર કરવામાં આવે છે, એક મુલાકાતમાં પૂરું નથી થતું. જ્યારે વાર્ષિક ઓડિટમાં એવું નથી. વાર્ષિક ઓડિટમાં વર્ષના અંતે એક જ વખત ઓડિટર જે છે એ મુલાકાત લે અસીલની પેઢી કે કંપનીની. એટલે વાર્ષિક ઓડિટ જે છે એમાં ઓડિટ કાર્ય એક જ બેઠકે પૂરું થાય છે. ત્યારબાદ જોઈએ તો નૈતિક અંકુશની દ્રષ્ટિએ બંનેમાં તફાવત છે. તો આ નૈતિક અંકુશ કોના ઉપર? તો નૈતિક અંકુશ પેઢીના કર્મચારીઓ ઉપર, પેઢીના સ્ટાફ મેમ્બર્સ ઉપર. જ્યારે ચાલુ ઓડિટની સિસ્ટમ અમલમાં હોય ત્યારે ઓડિટર જે છે એ વારંવાર ઓફિસની મુલાકાત લે છે, ઓચિંતી મુલાકાત પણ લઈ શકે. આપણે ચાલુ ઓડિટની સાવચેતીઓની વાત કરી એમાં મેં તમને લાસ્ટ પોઈન્ટ કીધેલો હતો કે ઓચિંતી મુલાકાત ક્યારેક ક્યારેક ઓડિટરે લેવી જોઈએ, જેનાથી જે છે એ રિયલ પિક્ચર, એક સત્ય જે છબી છે એની સામે ઉપસ્થિત થાય. તો આ ચાલુ ઓડિટ જે છે એમાં ઓડિટર ઓચિંતી અને વારંવાર મુલાકાત લેતા હોવાથી સ્ટાફ મેમ્બર્સ જે છે કંપનીના એના પર નૈતિક અંકુશ જળવાઈ રહે. એમને ખબર છે કે ગમે ત્યારે ઓડિટ આવી શકે છે, ભૂલો કરશું તો પકડાઈ જશે, ઉચાપત કરશું તો પણ જે છે એ ડિટેક્ટ થઈ જશે, શોધી કાઢશે ઓડિટર. એટલે એ લોકો પર એક પ્રકારનો મોરલ કંટ્રોલ, નૈતિક અંકુશ જળવાઈ છે. એટલે એ લોકો જે છે એ આવું કંઈ જાણી જોઈને કરતા નથી અને ખાસ ધ્યાન રાખે કે ભૂલથી પણ અજાણતા પણ એમનાથી કોઈ ભૂલ ન થાય કે જેથી એમના કામ પર જે છે એ પ્રશ્ન ઉઠે. જ્યારે વાર્ષિક ઓડિટની વાત કરીએ તો વાર્ષિક ઓડિટમાં ઓડિટર જે છે એ વર્ષના અંતે એક જ વખત આવે છે, મુલાકાત લે છે પેઢીની. એટલે એમાં જે છે એ આવો મોરલ કંટ્રોલ કર્મચારીઓ પર શક્ય બનતો નથી. આમાં કર્મચારીઓ જે છે એમને ખ્યાલ છે કે વર્ષના અંતે એક જ વખત ઓડિટર આવશે, એટલે આપણે અત્યારે કોઈ ભૂલો કે ઉચાપતો હશે તો એ ત્યારે જોયું જશે અને કદાચ ધ્યાનમાં આવે પણ ખરાને ન પણ આવે. તો આવા સંજોગોમાં નૈતિક અંકુશ ના રહે કર્મચારીઓ ઉપર. આપણે જ્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં એક ક્વેશ્ચન કર્યો હતો ઓડિટના હેતુઓ, એના ઓબ્જેક્ટિવ્સ, ઉદ્દેશો, એમાં ભૂલો અને ઉચાપતોવાળો પોઈન્ટ મેં તમને સમજાવ્યો હતો. એમાં જે છે એક ટીમિંગ અને લીડિંગ મેથડથી કઈ રીતે ઉચાપત કર્મચારીઓ કરી શકે એની આપણે વાત કરી હતી, એકનું ગાડિયું બીજાને. તો આ વસ્તુ ટીમિંગ અને લીડિંગ મેથડવાળી ઉચાપત જે છે એ વાર્ષિક ઓડિટની સિસ્ટમ જ્યારે અમલમાં હોય ત્યારે થવાની શક્યતાઓ છે. જે ચાલુ ઓડિટની સિસ્ટમ હશે તો એમાં થઈ શકશે નહીં. આ મેથડ ટીમિંગ અને લીડિંગ શું છે એ સમજવા માટે તમે એ ઉદ્દેશ્યવાળો જે પોઈન્ટ છે ઓડિટના એ રેફર કરજો. ત્યારબાદ જોઈએ ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટના તફાવતનો પોઈન્ટ. તો ભૂલોની તરત સુધારણા. ચાલુ ઓડિટ હિસાબોમાં જે ભૂલો થયેલી હોય, જે છેતરપિંડીઓ થયેલી હોય, જે એમ્બેઝલમેન્ટ કે ફ્રોડ થયા હોય, એરર્સ થઈ હોય, એ જે મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ એને સુધારી કે અટકાવી લેવામાં આવે છે. એટલે એમાં જે છે એ ભૂલો અને છેતરપિંડીઓ જે છે એ મોટું સ્વરૂપ ધારણ કરી અને પેઢીને કોઈ ગંભીર નુકસાન પહોંચાડે એવી શક્યતા, એવો અવકાશ રહેતો નથી. કારણ કે ઓડિટર એકાદ મહિને વિઝિટ કરે ત્યારે એક મહિનાના હિસાબમાં કંઈ પણ આવું દેખાશે એને તો એ તરત જ પકડી પાડશે. એટલે 12 મહિના પછી આ ભૂલ જે છે એ અસ્તિત્વમાં રહેશે નહીં. જ્યારે ઓન ધ કોન્ટ્રારી આપણે વાર્ષિક ઓડિટની વાત કરીએ તો વાર્ષિક ઓડિટમાં વર્ષના અંતે છેતરપિંડીઓ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. કારણ કે વર્ષના અંતે ત્યાં ઓડિટ થાય છે એટલે એ પહેલાં તો ઓલરેડી જે ભૂલ કે છેતરપિંડી હોય એનું સ્વરૂપ મોટું બની ગયું હોય. એટલે પહેલાં તો એને શોધવું અઘરું પડે, બીજું એને સુધારણા અઘરી પડે અને અટકાવી શકવાનું તો બિલકુલ જે છે એ શક્ય નથી. એટલે વાર્ષિક ઓડિટમાં જે છે એ ભૂલોની તરત સુધારણા કરવાનું, શોધવાનું, ભૂલો કે અટકાવવાનું શક્ય બનતું નથી. તો આ જે છે એ ભૂલોની સુધારણા બાબતે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટનો તફાવત થયો. ત્યારબાદ જોઈએ 7મો પોઈન્ટ, વચગાળાનું ડિવિડન્ડ, ઇન્ટ્રીમ ડિવિડન્ડ. એની દ્રષ્ટિએ આ બંને વચ્ચે શું તફાવત છે? આપણે જ્યારે ચાલુ ઓડિટના ફાયદાઓની ચર્ચા કરી ત્યારે એમાં એક આવ્યું હતું કે જો વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવું હોય તો આ ઓડિટ જે છે એ ફાયદાકારક નીવડે. કારણ કે વચગાળાનું ડિવિડન્ડ એને કહેવાય કે જે વાર્ષિક જે હિસાબી વર્ષ દરમિયાન વચ્ચેથી ચૂકવવામાં આવે છે. કંપનીએ કોઈ સંજોગોમાં વધારે સારો એવો નફો કર્યો હોય અને શેરહોલ્ડરોને આ નફાના ભાગીદાર બનાવવા હોય તો કંપની વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી શકે, ઇન્ટ્રીમ ડિવિડન્ડ જેને કહેવાય છે. તો આ વચગાળાનું ડિવિડન્ડ જો ચૂકવવું હોય તો એના માટે સૌથી પહેલાં તો ડિવિડન્ડ ચૂકવવા માટે જેટલા પણ હિસાબો
જેટલા હિસાબો જેટલા ટાઈમના હિસાબો હોય એ ઓડિટ થવા જરૂરી છે. એટલે ચાલુ ઓડિટ અસ્તિત્વમાં હોય તો આપણી પાસે વર્ષના કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમે, કોઈ પણ સમયે જે છે હિસાબો ઓડિટ થયેલા તૈયાર હશે. એટલે તૈયાર થયેલા જે ઓડિટેડ હિસાબો છે એ આપણી પાસે હશે, એટલે આપણે એમાંથી ડિવિડન્ડની વચગાળાનું ડિવિડન્ડ, ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવી શકવાની જોગવાઈ છે ખરા, અને જો છે તો કેટલા અમાઉન્ટનું ડિવિડન્ડ, કેટલી રકમનું ડિવિડન્ડ આપણે વચગાળાનું ચૂકવી શકીએ એમ છે. આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે રેડી હશે. એટલે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે ચાલુ ઓડિટ જે છે એ ઉપયોગી છે. જ્યારે વાર્ષિક ઓડિટમાં વચ્ચે ક્યાંય ઓડિટ કાર્ય થતું નથી વર્ષ દરમિયાન, એટલે વચગાળાનું ડિવિડન્ડ જે છે એની જાહેરાત થઈ શકે એમ છે કે નહીં, આ અંગે કોઈ જે છે એ નિરાકરણ આવી શકતું નથી. એટલે એ માટે વાર્ષિક ઓડિટ ઉપયોગી નીવડતું નથી. ત્યારબાદ ડિવિડન્ડની જાહેરાતની દ્રષ્ટિએ જો વાત કરીએ, જનરલ જે ડિવિડન્ડ, એન્યુઅલ ડિવિડન્ડ જે વાર્ષિક ડિવિડન્ડ ચૂકવવાનું થતું હોય એની દ્રષ્ટિએ, તો ચાલુ ઓડિટથી હિસાબો સમયસર વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરી શકાય છે. એટલે ડિવિડન્ડની જાહેરાત પણ જે છે એ જલ્દીથી કરી શકાય. કોઈ પણ નાણાકીય વર્ષ પૂરું થાય એટલે એન્યુઅલ જનરલ મીટિંગ જે છે એમાં હિસાબો રજૂ કરવામાં આવે છે, અને આ હિસાબો શેરહોલ્ડરો સમક્ષ રજૂ કરવામાં આવે છે. આપણે શેરમાં રોકાણ કર્યું હોય તો આપણને જે છે એ કોઈ કંપની જેમાં આપણે રોકાણ કર્યું છે, ઇન્વેસ્ટ કર્યું છે, એ કંપની આપણને પોતાના એન્યુઅલ રિપોર્ટ્સ જ્યારે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે મોકલે. રિલાયન્સના એન્યુઅલ જનરલ મીટિંગનું આ વખતે જે છે એ ઓનલાઈન ટેલિકાસ્ટ થયું હતું. મુકેશભાઈ અંબાણી જે છે એમણે એમના જે કોઈ રજૂઆત હતી એઝ અ ડિરેક્ટર એ રજૂ કરી હતી. તમે જોઈ શકો છો ઇન્ટરનેટ પબ્લિક ડોમેઇનમાં એ વસ્તુ છે, એન્યુઅલ જનરલ મીટિંગ એમની. તો આ એન્યુઅલ જનરલ મીટિંગમાં વાર્ષિક સામાન્ય સભામાં આ હિસાબો જે છે એ રજૂ કરવાથી ડિવિડન્ડની જાહેરાત જલ્દીથી કરી શકાય. તો ચાલુ ઓડિટમાં વર્ષ દરમિયાન જ ઓડિટ કાર્ય થતું જાય છે, એટલે વર્ષના અંતે જે છે એ કોઈ વધારે સમયગાળાના હિસાબો બાકી નથી રહેતા ઓડિટ થવા માટે. એટલે જલ્દીથી હિસાબો એન્યુઅલ જનરલ મીટિંગમાં રજૂ થઈ અને ડિવિડન્ડ જાહેર થઈ જાય. જ્યારે વાર્ષિક ઓડિટમાં તો વર્ષના અંતે 12 મહિનાના ઓડિટ જે છે એ હિસાબો ઓડિટ કરવાના બાકી હોય, એટલે એમાં ટાઈમ લાગે. એટલે હિસાબો સમયસર AGMમાં, એન્યુઅલ જનરલ મીટિંગમાં રજૂ ન થઈ શકે, એટલે ડિવિડન્ડ પણ જાહેર કરવાનું કામ જે છે એ વિલંબમાં પડે છે, એ કામ ડિલે થાય છે. તો આ થયું ડિવિડન્ડ જાહેરાતની દ્રષ્ટિએ બંનેમાં તફાવત. ત્યારબાદ કોને ઉપયોગી છે, કયા પક્ષકારોને કયા પ્રકારનું ઓડિટ જે છે એ અનુકૂળ આવે એની વાત કરીએ, તો જે મોટા પાયાના વેપાર કરતા વેપારીઓ, સંસ્થાઓ કે કંપનીઓ છે એમના માટે ચાલુ ઓડિટ જે છે એ ઉપયોગી છે. કારણ કે ત્યાં વ્યવહારોની સંખ્યા જે છે રોજબરોજના એ બહુ મોટી હોય, અને વ્યવહારોની સંખ્યા જ્યારે બહુ મોટા પ્રમાણમાં હોય, ન્યુમરસ ટ્રાન્ઝેક્શન્સ, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જ્યાં થતા હોય ત્યાં જે છે એ વર્ષના અંતે ઓડિટ કરો તો ના ચાલે, બિકોઝ તો બહુ બધું કામ જે છે એ એક્યુમ્યુલેટ થઈ જાય. એટલે ત્યાં ચાલુ ઓડિટનો ઓપ્શન જે છે એ જ અગત્યનો છે. જ્યારે નાના વેપારીની વાત કરીએ તો નાના વેપારીઓ જે છે એમને એક તો ચાલુ ઓડિટનો જે ખર્ચ છે એ પણ ના પરવડે, અને બીજું ત્યાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની, આર્થિક વ્યવહારોની સંખ્યા પણ એ લોકોને એટલી નથી હોતી કે એમને ચાલુ ઓડિટ કરાવવાની જરૂર પડે. એટલે એ લોકો માટે, નાના વેપારીઓ માટે વાર્ષિક ઓડિટ જે છે એ અનુકૂળ છે. ત્યારબાદ વાત કરીએ ખર્ચની દ્રષ્ટિએ બંનેનો તફાવત. તો ચાલુ ઓડિટ કરવામાં આવે એમાં આપણે જાણીએ છીએ કે ઓડિટર વર્ષ દરમિયાન અનેક વખત જે છે એ અસીલની, કંપનીની, ક્લાયન્ટની, પેઢીની, ફર્મની, કંપનીની મુલાકાત લે છે. તો કંપનીની મુલાકાત વધારે વખત લે ઓડિટર, એટલે એને આપણે પ્રોફેશનલ ફીસ જે એની પે કરતા હોઈએ. ઓડિટર એક પ્રોફેશનલ પર્સન છે કે જેની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી છે, એટલે એને આપણે ફીસ જે પે કરતા હોઈએ એ વધારે કરવી પડે. એટલે ચાલુ ઓડિટ જે છે એ વધુ ખર્ચાળ છે, એક્સપેન્સિવ છે. જ્યારે વાર્ષિક ઓડિટ જે છે એમાં વર્ષમાં એક જ વખત ઓડિટર અને એની ટીમ જે છે એ કંપનીની મુલાકાત લે છે, એટલે વાર્ષિક ઓડિટ જે છે એનો ખર્ચ કમ્પેર્ડ ટુ કન્ટિન્યુઅસ ઓડિટ ઓછો છે. પછી વાત કરીએ એક સૂત્રતાની દ્રષ્ટિએ શું ડિફરન્સ છે બંનેમાં યુનિફોર્મિટીની દ્રષ્ટિએ. તો આપણે ચાલુ ઓડિટના જ્યારે મેં ફાયદાઓની વાત કરી ત્યારે ચાલુ ઓડિટના જ્યારે ગેરફાયદાની વાત કરી ત્યારે આ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી કે ચાલુ ઓડિટમાં ઓડિટ કરીને એક સૂત્રતા નથી જળવાતી, યુનિફોર્મિટી જે છે એ કામમાં નથી જળવાતી. તમારે કોઈ એક કામ કરવાનું હોય એ તમે કટકે કટકે કરો અને આખું કામ એક બેઠકમાં પૂરું કરો તો એક સૂત્રતા કેમાં જળવાશે? એક બેઠકમાં પૂરું કરશો એમાં તમારે એક પેજ લખવાનું, એક પેજ તમે એક બેઠકમાં લખશો ને એક પેજ 5 વખત કટકે કટકે લખશો, પહેલાં થોડુંક 4-5 લાઇન, પછી બીજી 10 લાઇન, પછી બીજી 2-3 લાઇન,
તો એમાં તમે જોશો તો તમારે રાઇટિંગ પણ અલગ હશે. એ થયું કામમાં એકસૂત્રતાનો અભાવ. ચાલુ ઓડિટ જે છે એમાં ઓડિટ કાર્યમાં એકસૂત્રતા નથી રહેતી. ઓડિટર જે છે એની ટીમ સાથે વારંવાર મુલાકાત કરે છે કંપનીની, એટલે એમાં જે એ કામ કરશે, વિગતવાર તપાસ જે કરશે, એના માટે જેની વ્યૂહરચના હશે, સ્ટ્રેટેજી હશે, એ પણ દર વખતે કંઈક એમાં ફેરફાર હશે, ચેન્જીસ હશે. બીજું ક્યારેક એવું પણ બને કે કોઈ કારણસર ઓડિટર પોતે જે છે એ બદલાય, આપણે કોઈ બીજા ઓડિટરને અપોઇન્ટ કરીએ ડ્યુરિંગ ધ યર. 12 મહિનાના પીરિયડ સુધી આપણે જો એક જ ઓડિટરની સર્વિસીસ કોઈ સંજોગોમાં પ્રાપ્ત ન થાય તો એના ટીમના માણસો બદલાય તો એ લોકોની પણ કામ કરવાની મેથડ જે છે એ અલગ હોય દરેકની. એટલે આવા સંજોગોમાં ચાલુ ઓડિટમાં ઓડિટ કાર્યમાં એક સૂત્રતા નથી રહેતી. જ્યારે વાર્ષિક ઓડિટ આપણે જાણીએ છીએ કે વર્ષના અંતે એક જ બેઠકમાં ઓડિટર પૂરું કરે છે, એટલે એમાં એક સૂત્રતા જે છે એ જળવાઈ રહે છે. તો આ થયો એક સૂત્રતાની દ્રષ્ટિએ ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટનો તફાવત. અને છેલ્લો પોઈન્ટ જોઈએ વાર્ષિક હિસાબોની દ્રષ્ટિએ આ બંનેમાં તફાવત. તો વાર્ષિક હિસાબો જે છે એ આપણે હમણાં ડિવિડન્ડની જાહેરાતનો પોઈન્ટ મેં સમજાવ્યો એમાં કીધું કે વાર્ષિક હિસાબો ચાલુ ઓડિટની સિસ્ટમ અમલમાં હોય ત્યારે બહુ જલ્દીથી જે છે એ તૈયાર કરીને રજૂ થઈ જાય છે. બીકોઝ આપણી પાસે વર્ષના અંતે બહુ તો એક મહિનો કે બે મહિનો કે જેટલો છેલ્લો જે લાસ્ટ ફેઝ હતો એ લાસ્ટ ફેઝનું ઓડિટિંગ જ હિસાબોનું કરવાનું બાકી હશે. બાકીનું ઓડિટ તો આપણે ઓલરેડી ડ્યુરિંગ ધ યર પૂરું કરી લીધું છે. એટલે વાર્ષિક હિસાબો ચાલુ ઓડિટની સિસ્ટમ અમલમાં હશે ત્યાં ઝડપથી અને સમયસર ટાઈમલી જે છે એ પ્રેઝન્ટ થઈ જશે. જ્યારે વાર્ષિક ઓડિટ અમલમાં હશે તો આવા સંજોગોમાં વર્ષના અંતે એક બેઠકમાં ઓડિટના 12 મહિનાના હિસાબો જે છે, પેઢીના 12 મહિનાના નાણાકીય પત્રકો હિસાબો તપાસી અને એનું ઓડિટ કરવાનું હોય છે. એટલે આ કામ કરતા જે છે એ દેખીતી રીતે વધારે ટાઈમ લાગશે. એટલે આ જે ટાઈમ લાગશે વાર્ષિક ઓડિટ કરવામાં 12 મહિનાના હિસાબોનું, એના કારણે જે વાર્ષિક હિસાબો જે છે એ સમયસર રજૂ નહીં થઈ શકે, એમાં વિલંબ થશે. એટલે એમાં જે ડિલે થાય છે એન્યુઅલ રિપોર્ટ્સ પ્રેઝન્ટ કરવામાં, એ ડિલેની દ્રષ્ટિએ જે છે એ એન્યુઅલ ઓડિટમાં આ વસ્તુ, આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આ થયું ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટનો તફાવત, કન્ટિન્યુઅસ ઓડિટ અને એન્યુઅલ ઓડિટનું ડિફરન્સ. એક્ઝામમાં તમારે ડિફરન્સ જે છે એ આ પોઈન્ટ મેન્શન કરી અને પછી બંનેનો ડિફરન્સ લખવાનો, કઈ રીતે તફાવત તમારે લખવાનો છે એ માટેનું એક્સપ્લેનેશન મેં મારા સેકન્ડ લેક્ચરમાં ઓડિટર ઓડિટનું, તમે પ્લેલિસ્ટ ખોલશો ઓડિટિંગનું આપણે યુટ્યુબ ચેનલમાં, એમાં તમને સેકન્ડ લેક્ચર જે છે બ્લેક સ્લાઇડવાળો તમને જોવા મળશે. એમાં નામા પદ્ધતિ અને ઓડિટિંગ, અકાઉન્ટિંગ અને ઓડિટિંગનો મેં ડિફરન્સ તમને કરાવેલો હતો. ત્યારે મેં તમને સમજાવ્યું હતું, એમાં એક્સપ્લેન કરેલું છે કે કઈ રીતે તમારે એક્ઝામમાં તફાવતનો ક્વેશ્ચન, કોઈ પણ પ્રકારનો તફાવત તમને પૂછાય તો એ કઈ રીતે તમારે લખવાનો છે, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનો છે. તો એ માટેનું એક્સપ્લેનેશન તમે એ વિડીયોમાં ખાસ જોઈ લેજો. અને દરેક પ્રકારના તફાવત જે છે એ લખવા માટે તમે એ મેથડ અમલમાં મૂકજો. નેક્સ્ટ આપણે આજે ત્રીજો ટાઈપ હતો ઓડિટનો સમયની દ્રષ્ટિએ, એમાં જે આપણે બે ટાઈપ ડિસ્કસ કરી લીધા, ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ, ત્રીજું આપણે ડિસ્કસ ઇન્ટરિમ ઓડિટ એક કરવાનું બાકી છે, વચગાળાનું ઓડિટ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ. ઇફ યુ હેવ એની ડાઉટ્સ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેઇલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.